આ લગ્ન થયા તો લાઈફ કેટલી ચેન્જ થઈ ગઈ નહીં? હા હો, ત્યાં તો કોઈ જવાબદારીઓ જ નહોતી અને અત્યારે જવાબદારીઓ બધી માથે ફરે છે. લગ્ન પહેલા તો મમ્મીના ઘરે હતા, કામ કરીએ કે ન કરીએ ચાલતું, પણ આયા તો કરવું જ પડે. હા, મને તો એમ પણ ઘરકામમાં બહુ આળસ આવતી હતી પહેલા પણ અને અત્યારે પણ. રેવા દે ને દીદી, તું તો આ સેના ખીખલાટા માંડા છે. અરે ભાભી, હું છે ને જાનકીને પહેલાની વાતો યાદ કરીને ખીજવતી હતી. જીનલ, જાનકી તારી કરતા મોટી છે એટલે તું તા કરવા કરતા ભાભી કહીશ ને એ વધારે સારું પડશે. ભાભી, હું ને જીનલ નાનપણથી જ સાથે રહીએ છીએ. માસી બહેનો તો ખરા, પણ સગી બહેનની જેમ રહીએ છીએ. અને અમારા બંનેના મમ્મી કહેતા કે તમને બંને બહેનોને એક જ ઘરમાં આપવી છે. અરે ભાભી, હું અને જીનલ દેરાણી જેઠાણી પછી બન્યા, પહેલા અમે બંને બહેનો છીએ. આ તમારો માસા માસીનો કાકા કાકીનો જે પણ કઈ સંબંધ છે ને એ તમારા ઘર પૂરતો રાખજો, અહીંયા દેખાડવાની જરૂર નથી. આ તમે બંને અહીંયા શું પહેરીને આવી ગયા છો? આ કપડાં તમારા બાપના ઘરે સારા લાગે, સાસરે નહીં. આ હોલમાં બેઠી બેઠી હું ખીખિયાટીઓ કરતી હતી, હવે સુધરો, આ સાસરે આવી ગયો છો. બંને અંદર જાઓ, સાડી પહેરો અને પલ્લુ માથે નાખવાનો છે. હા, આ ઘરમાં તમારા સાસુ સસરા તો નથી રહેતા, પણ જેઠ જેઠાણી જરૂર રહે છે. પણ ભાભી, આ કપડામાં શું વાંધો છે? અને હવે કોણ માથે ઓઢે છે ને સાડી પહેરે છે? સાડી પહેરતા ને માથે ઓઢતા એ જમાનો તો જતો રહ્યો, ક્યારનોય. આ છે ને લવારી મારી સામે નહીં કરતી. આ ઘરમાં તારા સાસુ નથી, પણ સાસુની જગ્યાએ હું છું, એટલે છે ને જેટલું કહું ને એટલું જ કરવાનું. જાઓ બંને અંદર અને સાડી પહેરો. ભાભી આપણાથી મોટા છે, આપણે એમની વાત માનવી જોઈએ. વાહ, ગાંડી ડાઈને શિખામણ આપે છે. હજી 2 મિનિટ પહેલા કીધું કે તમે અહીંયા દેરાણી જેઠાણી છો, બહેનો નહીં. એટલે જાનકી તારી કરતા મોટી છે એટલે તારે આ ઘરની અંદર જાનકીને ભાભી જ કહેવું પડશે. સારું ભાભી, ચલ. અરે જીનલ, આ સાડી પહેરીને કામ કરવું પણ નથી ફાવતું. સાચી વાત છે જાનકી તારી, પણ એક વાતની શાંતિ છે કે રસોડામાં કામ કરતા હોય ત્યારે માથે તો નથી ઓઢવું પડતું. હા જીનલ, હજી હું કાલે જ વિવેકને વાત કરતી હતી અને મારે ફેશન ડિઝાઇનરનો કોર્સ જે અધૂરો છે એ પૂરો કરવો છે, પણ આ જોને અહીંયા કામમાંથી જ સમય નથી મળતો. છતાં એકવાર હું રચના ભાભીને વાત કરું, જોઈએ શું થાય છે. હા જાનકી, તું છે ને તારો કોર્સ પૂરો કરી લે, પછી મારા બધા કપડાં તું ડિઝાઇન કરી દેજે મને. જીનલ, પાણી આપતો. જાનકી, ભાભીને પાણી આપને, મારા હાથ ગંદા છે. અચ્છા, એટલે તે નક્કી કરી જ લીધું છે કે તારે મારી કોઈ પણ વાત માનવી જ નથી એમ ને? વાહ, હું યાદ કરાવું ને ત્યારે જ તમને બંનેને બધી વાત યાદ આવે. જ્યારે હું લગ્ન કરીને આ ઘરમાં આવી ને ત્યારે સવારે 10 વાગ્યાનો પલ્લુ માથે લઈ લેવાનો, તો રાત્રે સૂતી વખતે એને નીચે ઉતારવાનો. જીનલ, જ્યારે હું લગ્ન કરીને આવી ને ત્યારે સાસુ પાસે કોઈ વસ્તુ માંગવી હોય ને તો એ બીક લાગતી હતી, અને તું તારી જેઠાણીને કહે છે કે જાનકી જરા ભાભીને પાણી આપી દેતો. અને હા, કાલે રાત્રે તારા ભાઈ જયારે સોફા ઉપર બેઠા હતા ત્યારે તું સામે આવીને બેસી ગઈ. આ બધું આ ઘરમાં નહીં ચાલે. જો આ ઘરમાં રહેવું હોય તો મર્યાદામાં રહેવું પડશે. સારું ભાભી, હવે આવી ભૂલ નહીં થઈ. ભાભી બહુ ટકટક કરે છે, નહીં છોડને હવે એ બધી વાત. તારા પ્લેટફોર્મનું કામ પતી ગયું હોય ને તો ચાલ આપણે ભાભી પાસે જઈએ અને તારા ફેશન ડિઝાઇનર કોર્સની વાત કરી દઈએ. હા ચાલ. ના ના, તમે ચિંતા કરો, માં એ બેને તો હું મારા કૈયામાં જ રાખું છું. હા હા, ભલે પછી વાત કરું. ભાભી, તમારું એક કામ હતું. હા બોલ, શું હતું? લગ્ન પહેલા હું ફેશન ડિઝાઇનિંગ કરતી હતી તો એનો કોર્સ હજી અધૂરો છે, 6 મહિના બાકી છે. જો તમે કહેતા હોય તો એ કોર્સ હું અહીંયા પૂરો કરી દઉં.
ના ના, એ બધું હવે ભૂલી જવાનું. સાસરે આવ્યા પછી ઘર સંભાળવાનું, શાંતિથી અને સુખીથી તમારો સંસાર સાચવવાનો. ભાભી, હું ઘરનું કામ પણ કરતી જઈશ અને સાથે સાથે કોર્સ કરવાનો કોઈ સવાલ જ નથી. જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે મારે કોલેજનું એક વર્ષ બાકી હતું. લગ્ન થયા પછી સ્ત્રીનું સર્વસ્વ એનું સાસરું જ હોય છે. અને હા, જો આ સમાજમાં ખબર પડશે ને તો સમાજવાળા સાચીને ખોટી વાતો કરશે. ભાભી, જાનકીનું આ નાનપણનું સપનું છે એક ફેશન ડિઝાઇનર બનીને એક બ્યુટી ખોલવાનું. લગ્ન પછી સપના, ઈચ્છા આ બધું ભૂલી જવાનું. જાનકી, મેં તને પહેલા જ કીધું છે કે આપણા સાસુ સસરા ભણવાની હા નહીં પાડે તો બ્યુટીકની તો બહુ દૂરની વાત છે. લગ્ન થયા એટલે અમારું કઈ સ્વાભિમાન નથી? ના, હું લગ્ન કરીને આવીને ત્યારે મને આ જ શીખ આપવામાં આવી હતી અને હું તને પણ આ જ શીખ આપું છું. લગ્ન થયા પછી પતિ, પરિવાર અને સમાજ આને જોઈને ચાલવાનું હોય. પણ અત્યારે સમય બદલાઈ ગયો છે. કાંઈ જ બદલાયો નથી. આજે પણ સમાજના લોકો આપણા સસરાને કહે છે, વહુ તો તમારા ઘરની છે. આજે પણ ઘરમાં સાડી પહેરે છે અને પલ્લું માથે ઓઢીને રાખે છે. પણ ભાભી, પણ કાંઈ નહીં, તને જેટલું કીધું ને એટલું કર, બાકી મારે તારું બીજું કાંઈ નથી સાંભળવું. જાનકી, જાનકી, જવા દે જીનલ. એક બે દિવસ રોશે અને પાછી હતી એવી ને એવી થઈ જશે. ભાભી, આજે માત્ર જાનકીનું સપનું નથી તૂટ્યું, મારું સ્વાભિમાન પણ તૂટ્યું છે. જીનલ, મોઢું સંભાળીને વાત કરજે, હું તારી જેઠાણી છું. ભાભી, મોઢું સંભાળીને જ વાત કરું છું. આ ઘરને એક વહુની જરૂર નથી. પતિને સાચવી શકે, ઘરને સાચવી શકે અને મૂંગા મોઢે નોકરાણીની જેમ કામ કરે ને, બસ એ માણસની જરૂર છે. જીનલ, હે ભગવાન, ત્યાં પરિવારને કેવી વહ આપી છે, જે રિવાજનું બંધન સમજવા માટે તૈયાર જ નથી. જાનકી, તું બહાર ચાલ. ના, મારે નથી આવવું. મેં કીધું ને તને, તું બહાર ચાલ. મેં કીધું ને, મારે નથી આવવું. આ સ્ત્રીઓ માટે કેવું બંધન છે રિવાજોનું. એ બધું છોડ, પહેલા તું બહાર ચાલ. કીધું ને મેં. વાહ ભાભી વાહ, તમે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીની સામે દુશ્મન બનીને બેઠા છો. જીનલ, ભાભી, તમે અત્યારે ભૂલી જાઓ, તમે મારા જેઠાણી છો, પણ એક સ્ત્રી થઈને સ્ત્રીની વેદના તો સમજો. તમારા માથે તમારા સસરા લોકોએ જે પોટલું મૂક્યું છે ને, એ જ પોટલું તમે અમારા બંનેની માથે મૂકવા માંગો છો. જીનલ, જ્યારથી સ્ત્રીનો જન્મ થાય ને ત્યારથી જ એને રીત રિવાજ અને મર્યાદામાં બંધાવવું પડે છે. આ બધા રિવાજો બનાવવાવાળા તમે જ છો. અને બધા રિવાજોનું બંધન માત્ર સ્ત્રીઓને જ કેમ, પુરુષોને કેમ નહીં? સમાજ કહે છે કે વહુ દીકરી છે તો દીકરી તરીકે કેમ કોઈ માનતું નથી? જ્યારે દીકરી સાસરે જાય છે ને ત્યારે એની બધી ઈચ્છાઓ, એના સપનાઓ બધું દબાવી દેવામાં આવે છે. અને ભાભી, તમે કહેતા હતા ને કે અમે બહાર નોકરી કરવા જઈએ કે ભણીશું ને આગળ તો આપણા ઘરની આબરૂ જશે. ભાભી, આ પલ્લુ માથે ઓઢીએ એ આપણા સમાજની મર્યાદા કહેવાય, પણ આપણા જ સમાજમાં કેટલીક વહુઓ એવી છે જે જીન્સ અને ડ્રેસ પહેરીને સાસુ સસરાની સેવા કરે છે, એ કોઈને નથી ગમતું. એની જગ્યાએ સાડી પહેરીને એને જ ગાળો આપે તો બધાને મંજૂર છે. અને હા ભાભી, અમે બંને માસીઆઈ બહેનો છીએ. નાનપણથી અમારી બંને વચ્ચે બનેલો બહેનોનો પ્રેમ એ અહીંયા આવીને ભૂલી જવાનો? અમારે બંનેને દેરાણી જેઠાણી બનીને રહેવાનું? જે મા બાપે અમને જન્મ આપ્યો એનો અમારી પર કોઈ હક જ નથી કે સાસરે આવ્યા પછી એમને મળવા માટે તરસવું પડે? અને હા ભાભી, સાડી પહેરીને જો સંસ્કાર નક્કી થતા હોય ને તો પછી આજે જે લોકો સાડી પહેરે છે ને એ લોકોના સાસુ અને સસરા વૃદ્ધાશ્રમમાં ના હોત. અને સમાજ શું વાતો કરે છે, શું વાતો નથી કરતું, એનાથી આપણને કોઈ ફરક નથી પડતો. આપણે આપણા ઘરનું વિચારીને ચાલીએ ને તો ક્યારે આપણા ઘરમાં કોઈ દિવસ કોઈ ઝઘડા થતા જ નથી. ભાભી, અમને માફ કરી દેજો,
અમે ક્યાંક વધારે જ બોલી ગયા. હા ભાભી, અમને માફ કરી દેજો. રેવા દો, આ ઓઢીને જો આપણે વડીલોને માન ન આપી શકતા હોય ને તો પલ્લુ માથે રાખવાનો કોઈ મતલબ નથી. આજે તમે મને એ દિવસો યાદ કરાવી દીધા. 5 વર્ષ પહેલા હું લગ્ન કરીને આ ઘરમાં આવીને એ દિવસો મને યાદ આવી ગયા. એક સ્ત્રી જ એક સ્ત્રીને નથી સમજી શકતી. લગ્ન જેવા પવિત્ર સંબંધને રીત રિવાજોનું નામ આપી દેવામાં આવે છે. દુનિયાનું પવિત્ર બંધન એ લગ્ન કહેવામાં આવે છે. મંગળસૂત્ર એ કોઈ ધાગો નહીં પણ પવિત્ર બંધન છે. આ પવિત્ર બંધનને નિભાવતા નિભાવતા આ બંધન સ્ત્રીનું બંધન ક્યારે બની ગયું એ ખબર જ ના પડી. જ્યારે હું લગ્ન કરીને આવી ત્યારે મારું સપનું શિક્ષક બનવાનું હતું. આ ઘરમાં આવીને મારું સપનું ક્યારે રોડાઈ ગયું એની ખબર જ ના પડી. ભાભી, ભાભી તમે ઉદાસ ના થાઓ, અમે તમારી સાથે જ છીએ. હવે આજથી તમને બંનેને જે કપડાં પહેરવા હોય પહેરજો. અને હા, તારું બ્યુટિકનું સપનું તું પૂરું કરજે. હું પણ જોઉં છું આ રિવાજોનું બંધન ક્યાં સુધી તમારે આડે આવે છે. હા ભાભી, હવે તમારે પણ અમારા શિક્ષક બનવું પડશે. હા સાચી વાત છે રચના મેમ.